જેતપુરમાં સતત દુષ્કર્મની ઘટના વધી રહી છે. ગત અઠવાડિયે ગેંગરેપની ઘટનાના પડઘા હજુ સમ્યા નથી ત્યાં જ અન્ય એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેતપુર પોલીસ દ્વારા આ દુષ્કર્મના આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ દુષ્કર્મમાં એક સગીરા ઉપર છરીના અણીએ દુષ્કર્મ કરવામાં આવેલું હતું અને ત્યારબાદ સગીરાના પરિવાર ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. જેતપુર શહેરમાં હાલ ચકચાર છવાઈ ગયેલ છે, કારણ કે છેલ્લા એક માસમાં દુષ્કર્મનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. જૂનાગઢ રોડ ઉપર રહેતા શ્રમિક પરિવારની સગીર પુત્રીને છરી બતાવી દુષ્કર્મ ગુજારનાર શખ્સને સમજાવવા જતા બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. બનાવની વિગત એવી છે કે અત્રેના જૂનાગઢ રોડ જલારામ મંદિર પાસે આવેલ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવાર શનિવારે સાંજે જમવા બેઠા હતા ત્યારે તેમની સગીરવયની પુત્રી ચર્ચા કરતા ત્યારે સગીરાની માતાએ પોતાના સગીર પુત્રીને પૂછ્યું હતું કે તને કંઈ તકલીફ છે, ત્યારે તેને કહેલ કે તે છેલ્લા 3 માસથી તે માસિક ધર્મમાં આવી નથી. ત્યારે આ બાબતે તેમણે જણાવેલ કે તેને બાજુના ઝૂંપડામાં રહેતા બદુહુક વાઘેલાએ 3-1 માસ પહેલાં છરી બતાવી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારેલ, જેથી આ બાબતે સગીરા તથા તેના માતા પિતાને સમજાવવા જતાં બાદુ તથા ભાઈ બાપ બંનેએ ઉશ્કેરાય જઈ લોખંડના પાઇપ વડે ત્રણેય ઉપર હુમલો કર્યો હતો અને સગીરાના પરિવારને ઘાયલ કર્યો હતો. આ હુમલામાં ઘાયલ સગીરાના પરિવારને 108 મારફત સારવારથી સરકારી હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સગીરાના પિતાની ફરિયાદ પરથી પોલીસે બધુ અને બાવ બંને વિરુદ્ધ IPC 323, 325, 504, 114 GP એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે શ્રમિક પરિવારની સગીરાને છરી બતાવી અવારનવાર દુષ્કર્મ આચરનાર બધુ હકુભાઈ વાઘેલા વિરુદ્ધ સગીરાની માતાની ફરિયાદ પરથી IPC 370, 506, 405, L6, GP એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની તપાસ PSI SR ખરાડી ચલાવી રહ્યા છે. જે મુજબ આના મુખ્ય આરોપીને બધુહુક વાઘેલાને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર.